હરિઓમ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બેંકને લખાતા ફરિયાદી પત્રમાં છેલ્લા અને ત્રીજા પત્ર બેંક કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂક એટલે કે ખરાબ વર્તન, અપમાનજનક વર્તનની ફરિયાદ કરતા પત્ર વિશેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બાબત ખાસ સમજો, બેંક કર્મચારી દ્વારા થયેલ કેવા પ્રકારના ગેરવર્તણૂકની ફરિયાદ કરવા માટે બેંકના મેનેજરશ્રીને પત્ર લખવામાં આવે છે. તો તમે બેંકમાં બચત અથવા તો ચાલુ ખાતું ધરાવતા હો અને તમારા ખાતામાં તમે જ્યારે નાણાં જમા કરાવવા માટે અથવા ઉપાડવા માટે અથવા તો બેંકની કોઈ સેવાનો લાભ તમારે મેળવવો છે એના વિશેની માહિતી મેળવવા માટે ગયા હો અને એ સમયે બેંકના કર્મચારી દ્વારા તમારી સાથે યોગ્ય રીતે વાતચીત કરવામાં ન આવે, તમારી સાથે અપમાનજનક વર્તન કરવામાં આવે, ગેરવર્તણૂક કરવામાં આવે, તો એની ફરિયાદની જાણ કરવા માટે જ તમે બેંકના મેનેજરશ્રીને પત્ર લખી શકો છો. તો શરૂઆત કરીએ હવે પત્ર વિશેની. તો પત્રની શરૂઆત કરવા માટે સૌપ્રથમ અગત્યની બાબત, તમને પત્રનો જે સવાલ આપેલો હોય છે એ સવાલને ખાસ ધ્યાનથી વાંચવાનો છે અને સમજવાનો છે, કારણ કે આ પત્રના સવાલના આધારે તમને બાબતનો સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે કે તમારે પત્ર લખનાર તરીકે કોનું નામ દર્શાવવું, પત્ર મેળવનાર તરીકે કોનું નામ દર્શાવવું, તેમજ પત્ર કયા કારણ માટે લખવો. તો આજના પત્રના સવાલમાં આપણે પત્ર લખનાર વ્યક્તિ તેમજ પત્ર મેળવનાર બેંક બેમાંથી કોઈનું નામ દર્શાવેલું નથી, તો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે શીર્ષકમાં જે બે નિયમનો અભ્યાસ કર્યો છે કે જ્યારે પત્ર લખનાર તરીકે કોઈ વ્યક્તિનું નામ અને સરનામું દર્શાવીએ તો એ બાબત પત્રના પેજની જમણી બાજુ દર્શાવી, અને પત્ર લખનાર તરીકે કોઈ વ્યાપારી પેઢી, સંસ્થા, કંપની કે દુકાનનું નામ દર્શાવીએ તો એ ધંધાકીય એકમનું નામ પેજની વચ્ચે અને સરનામું જમણી બાજુ દર્શાવે. તો આજના પત્રમાં આપણે પત્ર લખનાર તરીકે વ્યક્તિનું નામ અને સરનામું પેજની જમણી બાજુ દર્શાવે છે પ્રણવ જી પ્રજાપતિ. કયા શહેરમાં આવેલ છે તેના માટે જણાવેલ છે કામરેજ ચોક સુરત શહેર. સુરત શહેરના નામના આધારે ફરજિયાત એનો 6 આંકડાનો પિનકોડ દર્શાવવાનો રહેશે, જેમાં લખેલું છે 39 49 10. બાબત ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે શહેરનું નામ ગમે તે લખો પણ એનો પિનકોડ ફરજિયાત તમારે 6 આંકડાનો જ લખવાનો રહેશે. ત્યારબાદ એક લીટી છોડીને બ્રિટિશ પદ્ધતિ મુજબ તારીખ દર્શાવેલ છે 18 એપ્રિલ અલ્પવિરામ 2020. વિદ્યાર્થી મિત્રો, તારીખ માટેની બાબત પણ મેં તમને વારંવાર દરેક પત્રમાં જણાવેલી છે કે પત્રમાં તારીખ હંમેશા બ્રિટિશ પદ્ધતિ મુજબ જ લખવી જોઈએ, અને આ બ્રિટિશ પદ્ધતિ મુજબ તારીખ લખવા માટે 5 બાબતો મેં જણાવી હતી, જેમાં સૌપ્રથમ જે તારીખ લખો છો એ તારીખનો આંક લખવાનો છે, ત્યારબાદ એ તારીખના આંકના આધારે લી, જી, મી, થી કે ઠી શબ્દનો ઉપયોગ કરવાનો છે. એટલે કે તમે જો 1 તારીખ લખો તો પે લી, 2 તારીખ લખો તો બી જી, 3 તારીખ લખો તો ત્રી જી, 4 તારીખ લખો તો ચોથી, 5 તારીખ લખો તો પાંચમી, અને 6 તારીખ લખો તો છઠ્ઠી. તો આવી રીતે તમે કોઈ પણ તારીખ લખો એ તારીખના આંકના આધારે તમારે પાછળ લી, જી, મી, થી કે ઠી શબ્દનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ જે તે મહિનાનું નામ આખું લખી અલ્પવિરામની નિશાની કરી વર્ષ દર્શાવવાનું રહેશે. આ વર્ષ માટે પણ એક બાબત મેં જણાવી હતી કે તમે જે તારીખે જે વર્ષે પત્ર લખો છો એ પ્રેઝન્ટ વર્ષ ચાલુ વર્ષ દર્શાવવાનું નથી, પરંતુ જે વર્ષ પૂર્ણ થઈ ગયું છે એ વર્ષ દર્શાવવાનું છે. દાખલા તરીકે અત્યારે આપણે 2021નું વર્ષ ચાલે છે તો આપણે કયું વર્ષ દર્શાવેલું છે, 2020નું. તો આ મુજબ બ્રિટિશ પદ્ધતિ મુજબ તારીખ લખેલી છે 18 એપ્રિલ અલ્પવિરામ 2020. ત્યારબાદ પત્રના પેજની ડાબી બાજુ પત્ર લખનાર જે વ્યક્તિનું નામ દર્શાવેલું છે એનો મોબાઈલ નંબર અને નામના આધારે ઈમેલ આઈડી લખવાનું છે. તો મોબાઈલ નંબરમાં +91 કરીને તમે કોઈ પણ 10 આંકડાનો મોબાઈલ નંબર લખી શકો છો. ત્યારબાદ પ્રણવજી પ્રજાપતિના નામના આધારે ઈમેલ આઈડી દર્શાવેલું છે pranavjp88@yahoo.com અથવા તો gmail.com લખી શકો છો. તો પત્રની શરૂઆતમાં શીર્ષકમાં પત્ર લખનાર વ્યક્તિની ડિટેલ આપ્યા બાદ બ્રિટિશ પદ્ધતિ મુજબ તારીખ લખ્યા પછી એક લીટી છોડીને પત્રના પેજની ડાબી બાજુ પત્ર મેળવનાર બેંકનું નામ અને સરનામું દર્શાવવાનું છે.
વિદ્યાર્થી મિત્રો આપણે પત્રના સવાલમાં પત્ર મેળવનાર બેંકનું કોઈ નામ દર્શાવેલું નથી, તો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કોઈ પણ બેંકનું નામ અને સરનામું લખીશું. તો સૌપ્રથમ આંતરિક સરનામામાં પત્ર મેળવનારના બેંકના નામમાં મેનેજર શ્રી, ત્યારબાદ દેના બેન, ત્યારબાદ આ દેના બેન કઈ જગ્યાએ આવેલી છે તો એના એડ્રેસ માટેની બાબત ધ્યાનમાં રાખજો. અહીં પત્ર લખનાર તરીકે જે વ્યક્તિનું નામ આપણે દર્શાવેલું છે એના એડ્રેસમાં જે વિસ્તાર, જે શહેરનું નામ અને જે પિનકોડ લખેલો છે સેમ એ જ બાબત આપણે બેંકના એડ્રેસમાં દર્શાવવાની છે. તેમાં લખેલ છે કામરેજ બ્રાન્ચ સુરત શહેર અને પિનકોડ 39 49 10. આ બાબતને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બેંકને લખતા તમામ પ્રકારના પત્રમાં પત્ર લખનારનું જે તમે એડ્રેસ દર્શાવેલું હોય સેમ એ જ પ્રમાણેનો એડ્રેસ તમારે પત્ર મેળવનાર બેંકનું દર્શાવવાનું રહેશે. તો આંતરિક સરનામું લખાઈ ગયા પછી એક લીટી છોડીને વિષય દર્શાવવાનો છે. આ વિષય કોના આધારે દર્શાવાય છે? તો દરેક પત્રમાં વિષય એના સવાલના આધારે દર્શાવવામાં આવે છે. તો સવાલ પ્રમાણે આજના પત્રમાં આપણે વિષય દર્શાવેલો છે બેંક કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂકની ફરિયાદ બાબત અંગે. ફરજિયાત દરેક પત્રના વિષયમાં છેલ્લે બાબત અંગે દર્શાવવું જરૂરી છે. વિષય લખાઈ ગયા બાદ એક લીટી છોડીને સંબોધન દર્શાવેલ છે સાહેબ શ્રી. આ સંબોધન કઈ રીતે દર્શાવવું જોઈએ મિત્રો? બેંકને લગતા તમામ પત્રોમાં આપણે સંબોધનમાં સાહેબ શ્રી શબ્દનો જ ઉપયોગ કરેલો છે. શા માટે એ ખાસ સમજી લેજો. તો આ સંબોધન પત્ર મેળવનાર વ્યક્તિના નામ અથવા તો એની પોસ્ટ અથવા તો એના હોદ્દાના આધારે દર્શાવવામાં આવે છે. પત્ર મેળવનાર કોણ છે? બેંકના મેનેજર શ્રી. તો એને આપણે કયા નામથી સંબોધીએ છીએ? સાહેબ તરીકે સંબોધીએ છીએ. અને આથી જ આપણે સંબોધનમાં સાહેબ શ્રી શબ્દનો ઉપયોગ કરેલો છે. સંબોધન દર્શાવ્યા બાદ અલ્પવિરામની નિશાની કરી એક લીટી છોડી પત્રના મુખ્ય ભાગ દર્શાવેલા છે. તો આ પત્રના મુખ્ય ભાગમાં કુલ 3 પેરેગ્રાફનો સમાવેશ થાય છે, જેના વિશેની માહિતી આપણે ધોરણ 11 થી મેળવતા આવીએ છીએ. જેમાં પહેલા પેરેગ્રાફમાં પત્ર લખનાર પોતાનો સામાન્ય પરિચય આપે છે. બીજા પેરેગ્રાફમાં પત્ર કયા કારણ માટે લખવામાં આવે છે એના વિશેની સ્પષ્ટતા કરવામાં આવે છે. અને ત્રીજા પેરેગ્રાફમાં જે તે કાર્યવિધિને પૂર્ણ કરી આભાર માનવામાં આવે છે. તો આ મુજબ આજના પત્રના પહેલા પેરેગ્રાફમાં પત્ર લખનાર પ્રણવજી પ્રજાપતિ પોતાનો સામાન્ય પરિચય આપતા બેંકના મેનેજર શ્રીને જણાવે છે, હું છેલ્લા 7 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર, વિદ્યાર્થી મિત્રો શા માટે બચત ખાતું દર્શાવેલું છે જેના વિશેની માહિતી મેં તમને ગયા વિડિયો લેક્ચરમાં જ આપી હતી કે જ્યારે તમે પત્ર લખનાર તરીકે કોઈ વ્યક્તિનું નામ દર્શાવો તો એના માટે બેંકમાં બચત ખાતું દર્શાવવાનું છે. અને જ્યારે પત્ર લખનાર તરીકે તમે કોઈ વ્યાપારી પેઢી, સંસ્થા, કંપની, દુકાનનું નામ દર્શાવો તો એના માટે તમારે પત્રના પહેલા પેરેગ્રાફમાં ચાલુ ખાતું દર્શાવવાનું રહેશે. તો આજના પત્રમાં આપણે વ્યક્તિનું નામ દર્શાવેલું છે અને આથી જ પહેલા પેરેગ્રાફમાં પરિચય સ્વરૂપે જણાવે છે, હું છેલ્લા 7 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર, આ ખાતા નંબર કેટલા આંકડાનો લખવાનો રહેશે? 11 આંકડાનો ધરાવું છું. આ સમય દરમિયાન એટલે કે આ 7 વર્ષ દરમિયાન આપની બેંકની તમામ સેવાઓનો લાભ મને મળ્યો છે જેની હું કદર કરું છું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપની બેંકની સેવાઓ કથળી છે, કથળી એટલે કે બગડી છે, અને બેંકના કર્મચારીની વર્તણૂક પર બેંકના ગ્રાહકોમાં અસંતોષનું કારણ બની છે. વાક્ય સમજો વિદ્યાર્થી મિત્રો, પહેલા પેરેગ્રાફમાં પ્રણવજી પ્રજાપતિ પોતાનો સામાન્ય પરિચય આપે છે અને બેંકની કાર્ય પદ્ધતિ હાલના સમયમાં કેવી રીતે ચાલે છે એ પણ જણાવે છે કે હું છેલ્લા 7 વર્ષથી આપની બેંકમાં બચત ખાતું ધરાવું છું, આ છેલ્લા 7 વર્ષ દરમિયાન આપની બેંકની તમામ સેવાનો લાભ મને મળ્યો છે જેની હું કદર કરું છું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બેંકની સેવાઓ કથળી છે અને બેંકના કર્મચારીની વર્તણૂક બેંકના ગ્રાહકોમાં અસંતોષનું કારણ બની છે. એટલે કે હાલના સમયમાં બેંકના કર્મચારીઓ બેંકના ગ્રાહકો સાથેનું જે વર્તન કરે છે એ વર્તન ગ્રાહકો માટે અસંતોષનું કારણ બની છે. તો પહેલા પેરેગ્રાફમાં પરિચય આપ્યા બાદ એક લીટી છોડીને બીજા પેરેગ્રાફમાં કારણ વિશેની સ્પષ્ટતા કરવામાં આવે છે. તો અહીં આપણે કયા કારણ માટે પત્ર લખ્યો છે? તો સવાલમાં જણાવેલું છે બેંક કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂકની ફરિયાદ માટે. તો કર્મચારી દ્વારા ગ્રાહક સાથે કયા પ્રકારનો ગેરવર્તણૂક કરવામાં આવેલો છે એની વિગતવાર માહિતી આપવાની છે. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, 2 દિવસ પહેલા મારી સાથે બેંકના કર્મચારી દ્વારા થયેલ વર્તન બેંક માટે તો શરમજનક છે સાથે ગ્રાહકો માટે પણ ચિંતાજનક છે. વાક્ય સમજો વિદ્યાર્થી મિત્રો,
પ્રણવ પ્રજાપતિ બેંકના મેનેજરને એવું જણાવે છે કે બે દિવસ પહેલા જ્યારે હું આપની બેંકમાં આવ્યો તો આપની બેંકના કર્મચારી દ્વારા મારી સાથે જે વર્તન કરવામાં આવ્યું એ વર્તન બેંક માટે તો શરમજનક છે, સાથે બેંકના ગ્રાહકો માટે ચિંતાજનક છે. તો શા માટે આ વર્તન બેંકના ગ્રાહકો માટે ચિંતાજનક જણાવ્યું છે? તો બેંકના દરેક કર્મચારીઓ એમના ગ્રાહકો સાથે જો આવું ગેરવર્તણૂક કરશે તો એ સમયે આ ગ્રાહકો જે પણ સેવાનો લાભ મેળવવા આવેલા હોય એ સેવાનો લાભ યોગ્ય અને વ્યવસ્થિત મેળવી શકશે નહીં. અને આથી જ કીધેલું છે કે બેંકના ગ્રાહકો માટે પણ આ વર્તન ચિંતાજનક છે. તો હવે એ બાબતની રજૂઆત કરવાની છે કે કયા પ્રકારનું ગેરવર્તણૂક બેંકના કર્મચારી દ્વારા પ્રણવ પ્રજાપતિ સાથે કરવામાં આવેલું હતું. રાજ્ય સરકાર તરફથી ઉચ્ચ શિક્ષણ માટે મારી શિષ્યવૃત્તિ મંજૂર થયેલી છે, જે મારા બચત ખાતા નંબર, આ ખાતા નંબર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે દર્શાવેલા છે એ પહેલા પેરેગ્રાફમાં જે 11 અંકના ખાતા નંબર છે એ જ લખેલા છે, ખાતામાં જમા થવાની હતી. તેમજ રાજ્ય સરકારનો હુકમ થયો તેને પણ ઘણો સમય થવા છતાં આ શિષ્યવૃત્તિની રકમ મારા બચત ખાતામાં જમા ન થવાના કારણે આપની બેંકમાં આ વિભાગનો કામકાજ કરતા કર્મચારીનો સંપર્ક કર્યો. ત્યારે તેમણે મારી સાથે અણછાસ્તુ, શબ્દને યાદ રાખજો, અણછાસ્તુ એટલે કે અપમાન ભર્યું વર્તન કર્યું અને ગેરવાજબી માંગણી પણ કરી. ગેરવાજબી માંગણી એટલે કે કોઈ પણ નાણાકીય રકમ માંગી હશે, લાંચ માંગી હશે, જેના પરિણામે હું ખૂબ જ અપમાનિત થઈ અને માનસિક અસ્વસ્થતા પણ અનુભવું છું. અહીં વિદ્યાર્થી મિત્રો બીજા પેરેગ્રાફમાં કારણ સ્વરૂપે જે વિગત દર્શાવેલી છે વાક્ય ખૂબ મોટું છે પણ એને પદ્ધતિસર રીતે યાદ રાખજો. સૌપ્રથમ જણાવે છે કે રાજ્ય સરકાર તરફથી ઉચ્ચ શિક્ષણ માટે મારી શિષ્યવૃત્તિ મંજૂર થયેલી છે, જે મારા બચત ખાતામાં જમા થવાની હતી અને આ શિષ્યવૃત્તિની રકમ આપવા માટે રાજ્ય સરકારે હુકમ કરી દીધો એને પણ ઘણો સમય થઈ ગયો હોવા છતાં મારા બચત ખાતામાં આ શિષ્યવૃત્તિની રકમ જમા ન થવાના કારણે આપની બેંકના જે તે વિભાગના કર્મચારીનો મેં સંપર્ક કર્યો ત્યારે તેમણે મારી સાથે અણશાસ્તુ ભર્યું વર્તન કર્યું તેમજ ગેરવાજબી માંગણી કરી, જેના પરિણામ સ્વરૂપે હું ખૂબ જ અપમાનિત થયો અને માનસિક અસ્વસ્થતા પણ અનુભવું છું, એટલે કે માનસિક રીતે ડિપ્રેશનમાં જતા રહ્યા, માનસિક રીતે અસ્વસ્થ અનુભવે છે. બીજા પેરેગ્રાફમાં કારણ રજૂ કર્યા બાદ એક લીટી છોડી ત્રીજા પેરેગ્રાફમાં જણાવવાનું છે કે આ સમગ્ર બાબતની તપાસ કરી કર્મચારી પર શિક્ષાત્મક પગલાં લેવા વિનંતી. આ સમગ્ર બાબતની તપાસ કરીને તે કર્મચારી સાથે શિક્ષાત્મક પગલાં લેવાનો અનુરોધ કરું છું, એટલે કે તમને જણાવું છું, વિનંતી કરું છું. અને ત્યારબાદ એક લીટી છોડી આપણે બેંકને લગતા તમામ પત્રમાં અહીં આભાર દર્શાવ્યો છે પણ આ પત્રમાં આભાર દર્શાવવાનો નથી. શું કારણે? કારણ કે બેંકના કર્મચારી દ્વારા ગ્રાહક સાથે ગેરવર્તણૂક અપમાનજનક વર્તન કરેલો છે એટલા માટે. અને છેલ્લે પત્રના પેજની જમણી બાજુ આપનો વિશ્વાસુ, ત્યારબાદ પત્ર લખનાર વ્યક્તિની સિગ્નેચર અને સિગ્નેચર પ્રમાણે પત્ર લખનાર વ્યક્તિનું નામ કે જે આપણે અહીં પત્રની શરૂઆતમાં દર્શાવેલું છે એ જ છેલ્લે દર્શાવવાનું રહેશે, પ્રણવજી પ્રજાપતિ. તો એ વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે પણ આ ચેપ્ટરને પૂર્ણ કરતા પહેલા બાબત ખાસ યાદ રાખજો કે તમને બોર્ડની પરીક્ષામાં આ બેંકને લગતો પત્ર વ્યવહારમાંથી વિનંતીના 9 પત્રો અને ફરિયાદી 3 પત્રોમાંથી કોઈ એક પત્ર ફરજિયાત સ્વરૂપે 5 માર્ક્સમાં પૂછવામાં આવે છે. અને તમે જ્યારે પણ કોઈ પત્ર લખો તો પત્ર માટેની 3 સૂચનાને ખાસ ધ્યાનમાં રાખજો કે તમે જે પત્ર લખો છો એ પત્રની ચારે બાજુ બોર્ડર કરવાની છે, એટલે કે ચોરસ બોક્સ દોરવાનું છે. બીજી અગત્યની બાબત, અહીં પત્રમાં જે જગ્યાએ મેં રેડ માર્કરથી ખુદડી અથવા તો સ્ટારની નિશાની કરેલી છે તે દરેક જગ્યાએ દરેક પત્રમાં તમારે ફરજિયાત એક એક લીટી છોડવાની છે. અને ત્રીજી અગત્યની બાબત, તમારા પત્રને વધુ આકર્ષક ને સારો બતાવવા માટે અહીં 4 જગ્યાએ સિમ્પલ એવા બોક્સ દોરીને મેં જે ડિઝાઇન કરેલી છે એવી ડિઝાઇન કરવાની રહેશે. કારણ કે તમારા પત્રનું લખાણ જેટલું સ્વચ્છ વ્યવસ્થિત અને સારું હશે એટલા જ તમારા પત્રમાં પૂરામાંથી પૂરા માર્ક્સ આવશે. વિદ્યાર્થી મિત્રો અહીં આજનો આપણો આ લેક્ચર અને આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ.